અમે થરાદના એસટી વર્કશોપની અંદર છીએ અને અત્યારે થરાદ એસટી વર્કશોપની અંદર પાણી ભરાયા છે. ડિન્ટનસમાં અહીંયા પાણી ભરાઈ જતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત આપને દ્રશ્યો બતાવીશ કે જે તમામ એસટી જે થરાદ ડેપોથી ઉપડે છે તેની સેવા અત્યારે બંધ કરી દેવામાં આવી છે. જે અનેક વિસ્તારો છે, જે ગ્રામીણ રૂટો છે, તે રૂટોની અંદર એસટીની સેવા અત્યારે બંધ કરી દેવામાં આવી છે. અનેક જગ્યા ઉપર પાણી ભરાયેલ હોવાના લીધે એસટીની સેવા પણ ખોરવાઈ છે. તે ઉપરાંત જે આ એસટી વર્કશોપ છે તે એસટી વર્કશોપની અંદર પાણી ફરી વળ્યા છે. સમગ્ર એસટી વર્કશોપ પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે દ્રશ્યો પણ બતાવીશ કે પાણી જ્યારે આ ભરાઈ જાય છે ત્યારે એક મોટર મૂકવામાં આવી છે. આ પંપ દ્વારા પાણીને અહીંથી ખેંચવામાં આવે છે, પરંતુ લાઇટ ના હોવાથી રાત્રિથી જ આ પંપ અત્યારે બંધ જોવા મળી રહ્યો છે. એટલે કે શોભાના ગાંઠિયા સમાન આ પંપ અત્યારે જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની કોઈ ટીમ અહીંયા પહોંચી નથી, માત્ર ન્યૂઝ એટની ટીમ અહીંયા પહોંચી છે અને આ જે દ્રશ્યો છે આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. અને અત્યારે આજે થરાદ ડેપો અને થરાદનું જે એસટી વર્કશોપ છે તે પાણી પાણી જોવા મળી રહ્યું છે. આ 35 લાખના ખર્ચે આ એસટી વર્કશોપ અને 1 કરોડના ખર્ચે જે થરાદ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણી અત્યારે ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે એસટીના કર્મચારીઓ તેમજ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. કચ્છ બાદ તોફાનની અસર હવે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં વર્તાઈ રહી છે. બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં 2 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે રહેણાંક વિસ્તારોની સાથે સાથે હાઇવે પાણીમાં ડૂબી ચૂક્યા છે. થરાદથી ડીસા તરફ હાઇવે પર વાહનો પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. થરાદ ડીસા હાઇવે ઉપર છે કે જ્યાં જે પરિસ્થિતિ છે તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. જે પ્રકારે આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો, ભારે પવનના સાથે વરસાદ વરસ્યો હતો, તેને પરિણામે અનેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા, પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. હાઇવે ઉપર જે પાણી ભરાયેલા જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર, જે ટ્રેક્ટર છે તે મોટાભાગનું ટ્રેક્ટર પાણીની અંદર હોય તેવા દ્રશ્યો ચારે તરફ જોવા મળ્યા હતા. જો કે બીજી તરફ હાલ પણ અહીં વરસાદ વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. પરિણામે અનેક હોર્ડિંગ છે, ઝાડ છે, ઉપરાંત જે પતરા હોય છે, જે શેડ બનાવેલા હોય છે, તે મોટાભાગના શેડ ઉડી જવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે ગઈકાલે મોડી રાતથી જ આજે આખા બનાસકાંઠાની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. તો થરાદમાં હાઇવે પરની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે. તો જિલ્લામાં વાવાઝોડાની અસરના કારણે પતરા અને શેડ ઉડવાના બનાવો પણ નોંધાઈ રહ્યા છે. બપોર જો વાવાઝોડાની અસર છે તે ગઈકાલે મોડી સાંજથી જ બનાસકાંઠાના તમામ વિસ્તારોની અંદર જોવા મળી હતી. ખાસ કરીને વાત કરીએ તો હાલ અમે થરાદ વિસ્તારમાં છીએ કે જ્યાં આપ જોઈ શકો છો થરાદ જે હાઇવે છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. બીજી તરફ જોઈ શકાય છે સ્પષ્ટપણે કે અહીં કયા પ્રકારની પરિસ્થિતિ છે. અહીં જે રોડ છે તે રોડ ઉપર પાણી ભરાયો હતું. આખી રાત આ જ પ્રકારે તેજ પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેને પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને હજી પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર હજી પણ અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ જ પ્રકારનો પવન છે તે આખી રાત ફૂંકાયો હતો અને ન માત્ર થરાદ પરંતુ બનાસકાંઠાના મોટાભાગના જે વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને જો વાત કરીએ તો સરેરાશ 2 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે છેલ્લા 24 કલાકની અંદર નોંધાયો છે અને પરિણામે અનેક જગ્યાએ જે વૃક્ષો ધરાશયી થવાના બનાવો બન્યા હતા, હોર્ડિંગ્સ ધરાશયી થવાના બનાવો બન્યા હતા. જો કે સાવચેતીના ભાગરૂપે જે વહીવટી તંત્ર છે તે એલર્ટ હતું અને તમામ જે અધિકારીઓ છે તે સતર્ક હતા અને સતત જે પરિસ્થિતિ છે તેનો ચિતાર મેળવતા હતા કે કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકસાન ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જો કે મહત્વની બાબત તો એ છે કે જે ધાનેરા વિસ્તાર છે કે જ્યાં પણ સૌથી વધારે વરસાદ વરસ્યો હોય તેવું હાલમાં પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ.